કવિ નામના યોગેશ્વરે કહ્યું, જો રાજા આ જીવનમાં યદિ સદા આનંદમાં રહેવું છે, જીવનમાં સદા સમર્પિત થઈને રહેવું છે, તો એક જ ઉપાય છે. બોલે શું? કાયે ન વાચા મનસે ઇન્દ્રિયેવા બુદ્ધાત્મનાવા નુષ્ટ સ્વભાવ કરોતિ અત્ય સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયેત. નારાયણાય તિ સમર્પયેત. કાયેન વાચા મનસેન્દ્રિયેવ. એ રાજા જો જીવનમાં આનંદથી રહેવું છે તો કળા એક જ છે. બોલે શું? આ દેહથી, આ મનથી, આ વાણીથી કઈ પણ ઉત્તમ થાય એનો યશ પોતાની પાસે ન રાખી એનો યશ પ્રભુના ચરણોમાં સોંપી દેવો. યદી આપણા હાથમાં બાગડોળ રાખીએ તો આપણે કરતા બની અને આપણી સીમિત શક્તિ એમાં લાગે, પણ જ્યારે પ્રભુના ચરણે સોંપી દઈએ ત્યારે એની અસીમ શક્તિ એ કાર્યમાં લાગી જાય અને કાર્ય ભવ્ય ન રહેતા દિવ્ય બની જાય. માટે જે પણ કઈ ઉત્તમ થાય, જો આ જીવનની અંદર જે પણ થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી જ થઈ રહ્યું છે, આપણે નહીં હોઈએ તો પણ થશે, પણ પ્રભુનો ધન્યવાદ એટલા માટે માનવાનો કે પ્રભુ આપે આપનો આ અલૌકિક મનોરથ પૂરો કરવા માટે મારી પસંદગી કરી, આ દેહને નિમિત્ત બનાવ્યો. જ્યારે એ નિમિત્તપણાનો ભાવ આવી જાય ત્યારે એ આખા કારણની બાગડોળ આપણા પ્રભુ સંભાળી લે છે. ને જુઓ, જીવનમાં ઘણી વાર એવું થાય કે કઈ પણ ઉત્તમ કરીએ. હું ઘણી વાર કહું ને, એક દિવસમાં એક ડોક્ટર છે અમારા પિતાશ્રી પાસે બેઠા હતા અને એમના પત્નીએ એક જ વસ્તુ કહી કે જે આ બહુ મોટા હાર્ટ સર્જન છે, પણ એમને એક તકલીફ છે કે જ્યારે એ ભોજન કરવા બેસે અને હાથમાં દાળની કટોરી પકડે એમના હાથ શેક થવા લાગે, ધ્રુજવા લાગે, બધું ઢોળાઈ જાય. પાણી પીવા માટે જલનો ગ્લાસ પકડે અને હાથ ધ્રુજવા લાગે અને બધું ઢોળાઈ જાય. પણ જ્યારે ઓપરેશન કરવા જાય તો મોટા મોટા ઓપરેશનો અને ક્રિટિકલ ઓપરેશન એમના 100% સક્સેસ થાય છે. તો મને એ સમજાતું નથી કે જે વ્યક્તિ ઘરમાં પાણીનો ગ્લાસ પકડી શકતો નથી એ કઈ રીતે મોટા મોટા ઓપરેશન કરીને આવે છે. જ્યારે પિતાશ્રી એમને પૂછ્યું કે શું કરો છો, ત્યારે ડોક્ટરે એક જ વસ્તુ કહી, જેજે હું તો મારી ક્ષમતા જાણું છું કે મારી પાસે એટલી યોગ્યતા પણ નથી કે પાણીનો ગ્લાસ પણ હું પકડી શકું, પણ જ્યારે ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટરમાં હું જાઉં એ દર્દીને પણ કહું પહેલા કે તારા ઈષ્ટને યાદ કરજે, અને જ્યારે ઓપરેશન પ્રારંભ કરું એનાથી પહેલા બંને હાથ જોડી પ્રભુને એટલી જ વિનંતી કરું છું કે પ્રભુ હું તો મારી યોગ્યતા જાણું છું કે પાણીનો ગ્લાસ પકડી શકે એટલી યોગ્યતા પણ મારી અંદર નથી, હવે જો પ્રભુ આપ આને બચાવવા માંગતા હો તો આ બે હાથ હવે મારા નહીં પ્રભુ આપના છે, બસ એટલી વિનંતી કરું છું. અને પછી શું થાય છે મને ખબર નથી પડતી, બધા કાર્ય થવા લાગે છે કે દેહથી, મનથી, ઇન્દ્રિયથી, વાણીથી જે પણ કઈ ઉત્તમ થાય એનો યશ પોતે ન રાખી એનો યશ પ્રભુના ચરણે સોંપી દેવું. બોલે એ ક્યારે બને કે જ્યારે કોઈ ગુરુ મળે અને એવો ગુરુ જે આપણને દ્રષ્ટિ આપે.